શરીર મજબૂત થાય, બરાબર છે? આ એક જવાબ સાચો જવાબ છે, પણ હજી હેતુ તો આગળ છે. શેના માટે શ્રમ કરે છે? શ્રમ શેના માટે કરીએ છીએ? તું કહીશ બોલ. હા હા, શરીર મજબૂત સિવાય તો નું કારણ આપજે. પરીક્ષામાં ગુણ મેળવો, બરાબર? હા, કે ભાઈ આને કારણે આપણી પરીક્ષા થાય છે અને પરીક્ષામાં માર્ક સારા મળે, બરાબર. હવે આપણે જે કામ કરીએ છીએ, શ્રમ કરીએ, એ શ્રમ જ હોય ને? શું કહો છો? ના, પ્રેક્ટિકલ વર્ક એટલે માત્ર જે વિષય ભણો છો એનું પ્રેક્ટિકલ, એની વાત નથી કરતો. કહેશે કોઈ? હા, બસ, બહુ સરસ બેટા. બરાબર, જો એને એક બહુ સરસ પાયાની વાત કરી કે શ્રમ દ્વારા અમને નવા અનુભવ મળે, નવું વિચાર કરવાનું મળે. તમે આજે જુઓ છો પરિણામ, બારમાનું દસમાનું, દીકરીઓ જ આગળ છે, ભાઈઓ કરતા બહેનો જ આગળ છે. શું કારણ છે કોઈ વિચાર્યું ક્યારે? કારણ કે આ તમારી વાત નથી કરતો, તમે તો ભાઈઓ અહીંયા રોટલી પણ ભણો છો, રોટલી. હા, તમને તો આવડે છે બધું, તમને કૂદતા આવડે છે, નીંદતા આવડે છે, પારવતા આવડે છે, કાપતા આવડે છે, રોટલી વણતા આવડે છે, શાક સુધારો છો, પાણી ભરો, બધું કરો છો. જે જાતે કામ કરે છે એના બધા અંગોનો વિકાસ થાય છે. આ એક બહુ જ મોટો ફાયદો છે, એ તમારો વ્યક્તિગત ફાયદો છે. વ્યક્તિગત વિકાસ માટે શ્રમ બહુ જરૂરી નહીં, મારે તો એ કહેવું છે કે ભારતને માટે બહુ શ્રમ જરૂરી છે. તમે જાણતા હશો આપણામાંથી અનેક લોકો પરદેશ જાય છે, સૌથી વધારે ખેડા જિલ્લામાંથી ગયા છે. આ પરદેશમાં જાય એ પોતાની પત્નીને રસોડામાં મદદ કરે, વાસણ સાફ કરવામાં મદદ કરે, ઘર સાફ કરવામાં મદદ કરે. ઘર પૂરતો બગીચો હોય ને, એની વાડ હોય તો વાડ આપણા પુરુષો જ કાપે, ત્યાં કોઈ મજૂર ન હોય, મજૂર પોસાય જ નહીં, એટલું મોંઘું છે. આ બધા જ કામ કરે. ન્યુયોર્કમાં માનો કે અમેરિકા ગયા તો ન્યુયોર્કના એરપોર્ટ ઉપર ઉતરે ત્યારે બેગ કોણ ઉપાડે? પોતે જ ઉપાડે, મજૂર ન મળે. કાં તો જાજુ વજન હોય તો એવી ગાડીઓ હોય કે જેને ધક્કો મારીને લઈ જવાનું હોય, પણ જાતે કરવું પડે. એટલે કે પત્નીને રસોઈમાં મદદ કરે, વાસણ સાફ કરવામાં મદદ કરે, કપડાં ધોવડાવવામાં મદદ કરે, ઘરની બગીચાની સફાઈ કરે. આ બધું જ કામ પુરુષો કરતા હોય છે. પણ આ દેશમાં જો આવી જાય અને મુંબઈના એરપોર્ટ ઉપર ઉતરે તો પોતાની બેગ ઉપાડે? પોતાની બેગ ન ઉપાડે. પોતાની બેગ ઉપાડે? માનો કે પોતાની બેગ તો હજી ઉપાડવી પડે તો ઉપાડે, પણ ઘરમાં બહેનોને હરવાર શાક સુધરાવે, રસોઈ કરાવે, વાસણ ઉટકાવે, કરે? નથી કરતા. કેમ? કારણ કે એ કામ અહીંયા હલકા ગણાય છે. આ તમે જુઓ, વિનોબાજીએ એક અદ્ભુત વાક્ય કહ્યું છે. આ દેશના વિનોબા એટલા મોટા ઋષિ જેવા હતા, એટલે આ દેશની જે માનકી છે ને, માનકી એટલે મગજની માનકી, વિચાર ખોટા વિચારની, એનું એને બહુ સરસ નિદાન કર્યું કે અહીં સંડાસ બગાડનારા ઊંચા ગણાય અને સંડાસ સાફ કરનારા હલકા ગણાય, બરાબર ને? સંદાસ બગાડનારા, સંદાસનો ઉપયોગ કરનારા એ બધા ઊંચા ગણાય, કારણ કે એ સફાઈ ન કરે, પણ સંદાસ સફાઈ કરનારા એ હલકા ગણાય. એટલે એને મોટા ગણવા જોઈએ, એને ઊંચા ગણવા જોઈએ. એનો અર્થ એ થયો કે આ દેશનો પાયાનો રોગ કયો છે? શ્રમ કરે તે હલકા, શ્રમ કરે તેને મહેનતાણું ઓછું આપવાનું, અને માત્ર બુદ્ધિ ચલાવે એમાં જે આગળ હોય તે ઊંચા, એને મહેનતાણું વધારે મળે. ટોલ્સ્ટોય નામના રશિયાના એક મહાન લેખક થઈ ગયા, લિયો ટોલ્સ્ટોય એનું નામ. એમણે બહુ સરસ વાર્તાઓ લખી છે. હું આજે શિક્ષક મિત્રો બેઠા છે એને કહું, મૂર્ખરાજ નામે ઇવાન ધ ફૂલ નામે મૂળ વાર્તા છે એમની. એ ઇવાન ધ ફૂલનું ગુજરાતી નાટ્ય રૂપાંતર પણ થયું છે અને લોકભારતીનું જે માસિક છે ઓડિયો એની અંદર પ્રગટ થઈ ચૂક્યું છે. એ આપણા વિદ્યાર્થીઓ દ્વારા ભજવવા જેવું છે. ટોલ્સ્ટોય નવ
જીવન મૂલ્ય આપ્યું. એને ત્યાં બધા જ કામ કરે. એક એવું રાજ્ય છે કે જ્યાં બધા જ કામ કરે, એનો રાજા પણ કામ કરે. રાજા એવું નહીં કે બેઠો રહે માત્ર ખુરશી ઉપર, રાજા પણ કામ કરે. એટલે શેતાન રાક્ષસ એને થાય છે કે જો આમનામ ચાલ્યું તો મારું કોઈ નહીં સાંભળે, એટલે બગાડવા આવે છે. અને પછી કહે છે કે બુદ્ધિ વાપરો, બુદ્ધિથી કામ કરો, એટલે પછી આખું ગામ ભેગું થાય છે કે આ ભાઈ તો ગામમાં એવા આવ્યા છે કે જે બુદ્ધિથી કામ કરે છે. એટલે એક બેન કે હે ભાઈ તમે બુદ્ધિથી કામ કરો છો, બધા કામ બુદ્ધિ થાય? તો કે હા. તો કે મારે ગાય દોવાની છે તો તમે બુદ્ધિથી ગાય દોઈ દો ને, એ કેમ થાય મને શીખવાડો. એક બેન વળી કે મારે છાણા થાપવાના હોય છે, તે તમે બુદ્ધિથી છાણા કેમ થપાય એ જરાક શીખવાડો. એક બેન કે મારે રસોઈ કરવાની હોય છે, તો તમે બુદ્ધિથી રસોઈ કરાવી દો ને મને, તો પછી મારે આ બળતણ લાવવું, ચૂલો સળગાવવો, કઈ ઉપાધિ જ નહીં, બસ બુદ્ધિથી રસોઈ થઈ જાય. એટલે પેલો જે શેતાન છે એ બધાને કહે છે તમે સાવ મૂર્ખ છો. તો કે ભલા માણસ તું જ અમને કહે છે કે બુદ્ધિથી બધા કામ કરવા જોઈએ, બુદ્ધિથી કામ કરે તે જ મોટો. પછી બધા તો એની વાત થોડો વખત સાંભળ્યો, કલાક બે કલાક, પછી કહે કે આ ભાઈ તો બોલ બોલ કરે છે, બુદ્ધિથી કામ હજી શરૂ નથી કર્યું. તો આપણે એવું કરો, આપણા કામ લઈને અહીંયા બેસીએ, આપણા કામ લઈને અહીંયા બેસીએ. એટલે કોક કાંતવાનું લઈ આવ્યું, કોક ચોખા વીણવાનું હતું તે લઈ આવ્યું, કોક શાક સુધારવાનું લઈને આવ્યું, અને બધા પોતપોતાનું કામ કરે. અને કહે કે હા હવે તમે બુદ્ધિથી કામ શરૂ કરી દો. બપોર થયા, બધા જમવા ગયા, પેલો બોલ બોલ કર્યા જ કરે. કેમ? તો કે બુદ્ધિથી કામ કરે એ જ મોટો, બુદ્ધિથી કામ કરે એ જ શ્રેષ્ઠ. પછી ભૂખ તો લાગે ને, તે કે તમારું ગામ કઈ કેવું છે, મને કઈ જમાડવાનું નહીં? તો કે આ અમારા ગામના રાજા છે ને મૂરખરાજ, એને ઘેર બધાને જમવાનું મળે. તો મૂરખરાજ ને ઘેર તો એ પહોંચી ગયો. પહોંચી ગયો એટલે એને જોયું કે બધાને જમવા એક પછી એક બેસાડે, પણ આમ જેમ અહીં દરવાજો હોય ને બધા અંદર દાખલ થાય ને, એમ અંદર એના ફળિયામાં દાખલ થાય ને, એટલે એની બેન કે હાથ બતાવો. હા જાઓ જાઓ, બધાને શું કે જાઓ જમવા બેસજો, પંગતમાં બેસજો. આનો હાથ આવ્યો ને આમાં સામે, હવે એને તો કોઈ દે હાથથી કામ જ નહોતું કર્યું. તો કે તમને હમણાં ખાવા નહીં મળે. અરે કે હું ભૂખ્યો છું, સવારનો બોલ બોલ કરું છું. તો કે વાત તો સાચી, પણ તમને પણ વાંધો શું છે, હું ભૂખ્યો થયો છું, તમારા ગામનો અતિથિ છું. તો કે અમારા ઘરમાં એવો રિવાજ છે, અહીંયા આંટણને શું કે હાથમાં કામ કરવાને આલા ખાલા છાલા, હા જેના હાથમાં કામ કર્યું અને છાલા પડાવે ને એને પેલા ખાવા મળે, અને પછી વધ્યું હોય ને તો તમને ખાવા મળશે, જેટલું વધ્યું હોય એટલું આપશું. પેલો કે તમે બધા મૂર્ખ રાજ છો. હા કે અમે તો મૂર્ખ જ છીએ, તમે બુદ્ધિવાળા છો. શું કહે છે? અમે તો બધા મૂર્ખ છીએ, તમે બુદ્ધિવાળા છો, પણ અમે ખાવાનું તો જ આપીએ છીએ કે હાથમાં જેને પરિશ્રમ કર્યો હોય, જેને છાલા પીડ્યા હોય. બહુ સરસ વાર્તા છે, એનું તો નાટક પણ તમે ભજવશો ને તો આ જ્યાં ગામડામાં તમે શિબિર કરો ને ત્યાં લોકો ખુશ થઈ જશે. આ ટોલ્સ્ટોયને કહેવું છે શું, જે માણસ કંઈક પેદા કરે છે એ જ રાષ્ટ્રનું મુખ્ય કામ કરે છે. એ કાપડ પેદા કરે, અનાજ પેદા કરે, મોટર બનાવે, એ પેન્સિલ બનાવે, જે કંઈક કરે છે, પેદા કરે છે, તે માણસ રાષ્ટ્રની સેવા કરે છે. અને એનું ગૌરવ કરવું જોઈએ, એને મોટા ગણવા જોઈએ. આ દેશ બે ભાગલા વહેંચાઈ ગયો છે. આજે તમે કહો છો કે શાંતિ સેના, તો શાંતિ એટલે આ સમાનતા કેમ વધારે સ્થપાય? એક માણસને 2.5 લાખનો પગાર અને એક માણસને એક દિવસના 50 રૂપિયા, આવું કેવી રીતે હોય? અને 50 પણ બધા નથી મળતા. આ અસમાનતા દૂર કરવી હોય તો અહીં આ દેશમાં સૌથી પહેલી જરૂરિયાત શ્રમ કરે એનું ગૌરવ કરવું જોઈએ. બીજી વાત